હેલો ગુડ આફ્ટરનૂન ટુ એવરી હવે આપણે ગયા લેક્ચરમાં આની માત્રાવાળા શબ્દો જોયા હતા કે દરેક વ્યંજનમાં આની માત્રા લગાડી લગાવીએ તો એનો ઉચ્ચાર કેવી રીતે થાય એ જોયું અને આથી શરૂ થતા શબ્દ જોયા એમની નીચે આની માત્રાવાળા શબ્દ જોયા કે કોઈ પણ વ્યંજનમાં આની માત્રા લગાવેલી હોય અને એનાથી બનતા જે શબ્દો હોય અલગ અલગ નવા નવા એ બધા શબ્દો આપણે જોયા અને લખ્યા પણ છે બધા બાળકોએ તમારી નોટબુકમાં ગુજરાતીની નોટબુકમાં આવી ડબલ લાઇનમાં આવી જ રીતે શબ્દ લખી લેવાના છે અને પાછળ આપણે પાછળના પેજમાં એક એક્ટિવિટી કરેલી હતી કે પહેલાં તો બધા શબ્દો લખેલા છે એમાં મિક્સ છે માત્રા વગરના અને માત્રાવાળા હવે એમાંથી આપણે આની માત્રા હોય એવા શબ્દો ઉપર આ સર્કલ કરવાની છે કરવાની હતી એ પણ આપણે કરી લીધી છે એક્ટિવિટી આપણી ગુજરાતીની નોટબુકમાં કન્ટિન્યુ પેજમાં બરાબર રાઈટિંગ પાર્ટમાં અહીંયાથી અટકાવીએ અને આપણે આગળ જઈએ આપણી ટેક્સબુકમાં આપણી ગુજરાતીની બુક જે આ છે બુલબુલ ધોરણ બે એમાં આપણે પેજ નંબર પાંચ પેજ નંબર પાંચ જુઓ અહીંયા જે પાંચ લખેલા છે અને એની આજુબાજુ પણ ડોટ ડોટવાલા પાંચ આપેલા છે આપેલા છે એટલે કે ટ્રેસ કરવાના છે આ પાંચને તમે પેન્સિલથી આવી રીતે સ કરીને પાંચ લખવાની પ્રેક્ટિસ કરવાની છે એટલે શું થશે દરેક પેજની સાથે આપણે અંક ગુજરાતી અંક પણ લખવાની પ્રેક્ટિસ મળી જશે અને આપણે તેનાથી સોરી ગુજરાતી અંકની આપ અંકનું આપણને જ્ઞાન થશે અહીંયા જુઓ હવે પેજ નંબર પાંચ ઉપર એક ચિત્ર આપેલું છે બધા આ ચિત્ર ધ્યાનથી જોશે જુઓ આ ચિત્ર ધ્યાનથી તમને આ ચિત્રમાં શું શું દેખાય છે આ ચિત્રમાં શું શું દેખાય છે તો જુઓ એક ઝાડ છે પછી ઘણા બધા માણસો છે એટલે કે ઘણા બધા માણસો છે અહીંયા કંઈક ને કંઈક શોપિંગ કરવા આવ્યા છે પછી અહીંયા એક કોફી બાર કોફી શોપ છે અહીંયા કપડાનું સ્ટોર એક મોલ જેવું કપડાનો રેડીમેડ કપડાનો સ્ટોર છે પછી અહીંયા શાક ફળોની દુકાન છે એટલે બધું ફ્રૂટ્સ મળતું હોય એવી ફળોની દુકાન છે અને અહીંયા એક શાકભાજીની દુકાન છે કે જ્યાં બધું જ શાકભાજી આપણને મળી રહે છે હવે આ એક શોપિંગ સેન્ટર છે એટલે કે આ એક બજાર છે શોપિંગ માટેની ખરીદી કરવા માટેની એક બજારનું દ્રશ્ય આપણને જોવા મળે છે ચિત્ર જોવા મળે છે હવે આ બધી શોપ છે એની પાછળની સાઈડ આપણે જોઈએ તો ઊંચા ઊંચા બિલ્ડિંગ જોવા મળે છે ઊંચા ઊંચા બિલ્ડિંગ શેના માટે હોય રહેવા માટે શેના માટે હોય આપણે રહેવા માટે આપણા લોકોના રહેઠાણ હોય છે આ ઊંચા ઊંચા બિલ્ડિંગ અને તેની આગળની સાઈડ આ એક ખરીદવા માટેની એક બજાર છે જુઓ આ ચિત્રમાં આપણને ઘણું બીજું પણ ઘણું બધું જોવા મળે છે કે અહીંયા ઝાડ નીચે એક લેડીઝ યાને કે એટલે કે એક સ્ત્રી ઊભેલી છે પછી અહીંયા રોડ ઉપરના જે ટ્રાફિક સિગ્નલ છે એ ટ્રાફિક સિગ્નલ પણ લગાવેલા છે રેડ લાઇટ ગ્રીન લાઇન લાઇટ એન્ડ યલો લાઇટ પછી અહીંયા જોશો તમે આખા ગ્રાઉન્ડ પર તો કાર પણ દેખાય છે આપણને કાર પણ દેખાય છે ને અલગ અલગ રેડ કલરની કાર ગ્રીન કલરની કાર સ્કાય બ્લૂ કલરની કાર યલો કલરની કાર એક એક વસ્તુ આપણે ધ્યાનથી જોવાની છે અને એક એક વસ્તુનું આપણે નિરીક્ષણ કરવાનું છે હવે બીજી પણ એક વસ્તુ આપણને જોવા મળે છે અહીંયા જે આ નાના બાળકોને ખૂબ જ ગમે છે શું હશે તમે વિચારશો તમે આ ચિત્રમાં જોશો તો તમને દેખાશે આ બેબી વોકર જુઓ સાવ નાનું બેબી હોય નાનું બાળક હોય એમને આપણે ઊંચકીને ચાલવું ના હોય તો એના માટે આ બેબી વોકર છે એ બેબી વોકરમાં આપણે નાનું બાળક હોય એને બેસાડી દઈએ છીએ અને આપણે પાછળથી ધક્કો લગાવીને ચલાવી શકીએ છીએ એટલે આસાનીથી આરામથી એ બાળક આપણી સાથે સાથે જ ફરે છે અને આપણે ઊંચકવું પડતું નથી આ એક બેબી વોકર આપણા બધાનું પ્રિય આપણા બધાને ગમે એવું બેબી વોકર પણ આપણને અહીં આ બજારમાં જોવા મળે છે જુઓ હવે હવે આપણે આ ચિત્રમાં જોયું કે આપણને ઘણું બધું દેખાય છે અલગ 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 કોફી બાર છે રેડીમેડ કપડાનો સ્ટોર છે શાકભાજીની દુકાન છે ફળોની દુકાન છે અને બધા લોકો શોપિંગ કરવા આવેલા છે પાછળની સાઈડ રેસીડેન્સી એટલે કે રહેવા માટેના ઊંચા ઊંચા મકાન ઊંચા ઊંચી 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 બિલ્ડિંગ દેખાય છે ઝાડ દેખાય છે દેખાય છે ને ઘણું બધું હવે તમારે જ આ બધી એક એક વસ્તુનું નામ બોલવાનું છે જે જે તમને દેખાય છે એ દરેકનું નામ બોલવાનું છે અને એ શબ્દનું ઉચ્ચારણ સરસ રીતે હું જેવી રીતે શબ્દ બોલું છું એવી જ રીતે તમારે એ શબ્દ બોલવાનો છે તો ચાલો હવે હું જ તમને પ્રશ્ન પૂછું છું કે આ બજાર જે છે એ બજારમાં કઈ કઈ દુકાનો દેખાય છે તમને જુઓ દુકાનની વાત થઈ છે કઈ કઈ વસ્તુ દેખાય છે શું શું દેખાય છે એવું નહીં પણ કઈ કઈ દુકાન દેખાય છે હવે બધાએ આપણે આ ચિત્ર જોયું તો આપણને એક તો કોફી શોપ રેડીમેડ કપડાનું સ્ટોર ફળોની દુકાન અને શાકભાજીની દુકાન આ બધી દુકાન છે તો આ બજારમાં આપણને આટલી દુકાનો દેખાય છે હવે ધારો કે તમારે ફ્રોક લેવા જવું છે બેબી માટે ગર્લ માટે એટલે કે નાની છોકરી માટે ફ્રોક લેવા જવું છે તો તમે ક્યાં જશો ફળોની દુકાનમાં શાકભાજીની દુકાનમાં રેડીમેડ કપડાના સ્ટોરમાં કે કોફી શોપમાં ચલો કહો હાલ કહો મને કે ફ્રોક લેવા જવું છે તો તમે ક્યાં જશો કપડાંની દુકાનમાં ક્યાં જશો કપડાંની દુકાનમાં હવે તમારે ટી શર્ટ લેવા જવું છે તો તમે કઈ દુકાનમાં જશો ટી શર્ટ પણ કપડામાં જ આવે તો તમે ક્યાં જશો ટી શર્ટની દુકાનમાં હવે તમારે કેળાની ખરીદી કરવી છે તમારે કેળા લેવા છે તો ક્યાં જશો કોફી શોપમાં શાકભાજીની સોરી ફળોની દુકાનમાં શાકભાજીની દુકાનમાં કે રેડીમેડ કપડાંના સ્ટોરમાં ક્યાં જશો ફળોની દુકાનમાં કારણ કે કેળા શું છે ફ્રૂટ છે હવે તમારે ટમેટાની શોપિંગ કરવી છે ટમેટા ખરીદવા છે તો તમે ક્યાં જશો કોફી શોપમાં ફળોની દુકાનમાં શાકભાજીની દુકાનમાં કે પછી રેડીમેડ કપડાના સ્ટોરમાં ક્યાં જશો તમે બટ ટમેટા લેવા છે તો શાકભાજીની દુકાનમાં એવી જ રીતે તમારે કોફી પીવા માટે જવું છે ચલો આમાંથી તમે કઈ દુકાનમાં જશો રેડીમેડ કપડાની રેડીમેડ સ્ટોરમાં ફળોની દુકાનમાં કોફી શોપમાં કે શાકભાજીની દુકાનમાં ક્યાં જશો કોફી શોપમાં સ્પેશિયલ કોફી માટેનું જ અહીંયા કોફી બાર છે અથવા તો કોફી શોપ છે ત્યાં જ આપણને કોફી મળી રહે છે એટલે આપણે કોફી પીવા માટે ક્યાં જઈશું કોફી શોપમાં હવે એવી જ રીતે તમારે પપૈયાની શોપિંગ કરવી છે ખરીદવા છે તો તમે ક્યાં જશો જુઓ અત્યારે વરસાદની સિઝન ચાલે છે થોડું વાતાવરણમાં થોડુંક ઠંડક છે એટલે આપણે પપૈયા ખાવા ખૂબ જ સારા છે આપણા શરીર માટે તો આપણે પપૈયાની શોપિંગ કરીશું પપૈયાની શોપિંગ કરવી હોય પપૈયા ખરીદવા હોય તો ક્યાં જશો કોફી શોપમાં ફળોની દુકાનમાં કે શાકભાજીની દુકાનમાં કે રેડીમેડ કપડાના સ્ટોરમાં ક્યાં જશો ફળોની દુકાનમાં કારણ કે પપૈયું શું છે એક ફળ છે કારણ કે શાકભાજી છે પપૈયું શાકભાજી છે ના એ પીવાની વસ્તુ છે કંઈ કોફી કે જેવું કંઈક નહીં અને કપડાં પણ નથી તો આપણે ફ્રૂટ છે તો ફ્રૂટની દુકાનમાં જઈશું એટલે કે ફળોની દુકાનમાં જઈશું બરાબર એવી જ રીતે આપણે આમાં ઘણા ઘણી બધી વસ્તુ આપણને દેખાય છે ઘણી બધી દુકાન દેખાય છે ઘણા બધા લોકો દેખાય છે આ બધા શું કરી રહ્યા છે અને આ બજારમાં આપણને શું શું મળી રહ્યું છે એ આપણે અહીં નિરીક્ષણ કરવાનું છે અને તમારે બધાના પ્રશ્નોના જવાબ દેવાના છે હવે આપણને એ પણ પ્રશ્ન થાય કે આમાં ઘણી બધી દુકાન છે પણ મેં જોઈ હોય અથવા તો તમે જોઈ હોય એવી દુકાન આમાં તમને નથી દેખાતી બરાબર એવી દુકાન તમને આમાં નથી દેખાતી તો તમે વિચારશો ચલો તમે જ મને કહો કે તમ તમે જે દુકાનો જોઈ હોય અને એ દુકાન આમાંથી ન દેખાતી હોય તો એવી દુકાનનું નામ આપો તો તમે ઘણી બધી દુકાનો મને બતાવશો કે રમકડાની દુકાન પહેલાં તો એ જ બતાવશો રમકડાની દુકાન કારણ કે રમકડે રમકડાથી રમવું તો ખૂબ જ મજા પડે એટલે રમકડાની દુકાન રમકડાની દુકાન તો આપણને આમાં દેખાતી જ નથી તમે પહેલો જ પ્રશ્ન મને એ કહેશો પછી કહેશો કે આઈસ્ક્રીમની દુકાન આઈસ્ક્રીમ કોને ન ભાવે બધાને ભાવે તો આઈસ્ક્રીમની દુકાન પણ નથી દેખાતી આમાં તો આમાં ઘણી બધી દુકાન છે અને ઘણી બધી દુકાન તમે જોઈ હોય એવી દુકાનો આમાં નથી પણ એટલે તમારે જે જો દુકાનો જોઈ હોય અને આમાં નથી તો એવી દુકાનોના નામ બોલવાના છે અત્યારે તમે તમારી મમ્મી સાથે બેઠા હશો તો તમે તમારી મમ્મીને બતાવો કે રમકડાની દુકાન નથી આઈસ્ક્રીમની દુકાન નથી સ્ટેશનરી નથી પછી તો તમારે પેન પેન્સિલ ઇરેઝર નોટબુક એ બધું પહેલાં જ જોઈએ જો તમારે સ્કૂલમાં આવવું હોય તો એ પણ સ્ટેશનરી પણ નથી આવી બધી ઘણી દુકાન તમે કહેશો કે આ બધી દુકાનો નથી બરાબર મજા આવીને હવે આ ચિત્ર જોઈને એના ક્વેશ્ચન આન્સર બોલવાની તો હવે ફરીથી તમે આ ચિત્રનું નિરીક્ષણ કરજો અને તમારા મમ્મી તમને જે પ્રશ્ન કરે એનો જવાબ તમે આપજો ચલો આજે આટલું રાખીશું કાલે ફરી મળીશું આવજો